એટલે સંકલ્પ ના આવે, એટલે રસ ના થાય, એટલે ઉપરોધ ના થાય, એટલે આત્મનિરીક્ષણ ના થાય, એટલે ભૂલો થાય, એટલે સાંભળે પણ સમજે નહીં, સમજે પણ વિચારે નહીં, વિચારે પણ લખી શકે નહીં, એટલે એને સોમાંથી સોર ના થાય. હવે ખ્યાલ આવે છે આખી વાત? તો આખી આ વાર્તાનો મેઇન સારી છે કે આપણી જાતનો આપણે કંટ્રોલ કરવો પડશે, તમારે વિચારવું પડશે. એટલે જ મેં કીધું, બે કલાક છોકરા બેસતા નથી, ઘરે નથી બેસતા, બે કલાક થાય તો એનો જીમ કેમ કે ઘણા અહીંયા બેઠા છે ને, ઘણા લીમડીની બજારમાં પણ મરી આવ્યા છે, બેઠા બેઠા આમ ફરે છે. તો મેં કોઈ મારા ફોન પર જોયા નથી, જે ના આવ્યા હોય. તો જ્યારે આપણે કોઈ કામ હાથમાં લઈએ તો સૌથી પહેલા સંકલ્પમાં છે, પછી આવે દ્રઢતા, પછી આવે નિશ્ચય, પછી આવે આયોજન, પછી આપણા વર્તણૂક એટલે એટીટ્યુડ, વર્તણૂક પર સારું આ બધું ભેગું થાય. તમારે રસ, પછી ઓળખો, બધી મારી લાઈન તમે કામ પણ એવું આપણા કોઈ વિષય નો કરો, કોઈ વિદ્યાર્થી નો કરો, કોઈ શાળા નથી કરી, કોઈ શિક્ષક નબળો નથી. જો એવું જ હોય તો કેમ ચા વેચવા વાળો માણસ કેવી રીતે બરાબર? તો એવું ના બને. હવે તો આપણે છીએ, તમે કેમ ટીચર કામ, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજા કોઈ વ્યક્તિ 100% કામ નથી કરતા. હંમેશા આપણે મારું શું થશે, મને સારું થશે કે